રાજકોટમાં ગત રાત્રે 9-10-2019 બુધવાર રાત્રે 10:30 કલાકે લોક ફરિયાદ ન્યૂઝના કેમેરામેન અને પત્રકાર પર 4 બુટલેગરનો હિચકારો હુમલો. તું અમારા દાવાના ધંધા વિશે કેમ પાછળ પડી ગયો છે? તેમ કહી ઢોકા પાઇપ ઢીકા પાટો વડે માર મારવા લાગ્યા. બેને મુઢમાર તો એકને માથામાં ઈજા. બુટલેગરો 2 પેઢીથી દાવના ધંધામાં બેતાજ બાદશાહ હોવાની ચર્ચા. બનાવ જણાય એમ છે કે હિતેશ દિલીપભાઈ કરાલિયા ઉંમર વર્ષ 28 રાત્રે મિત્ર સાથે ગોલોર રોડ પર હતો ત્યારે આકાશ દિલીપ જરિયા, જતીન દિલીપ જરિયા, દિનેશ બાબુ જરિયા અને અર્જુન ઉર્ફ નેહરુ, પ્રવીણભાઈ અસિયા નામના શખ્સો ત્યાં ઊભા ઊભા ગાળો બોલતા હોય. તેથી હિતેશ કરાલિયાએ ગાળો બોલવાની ના પાડતા સાવ ન લાગતા ચારે શખ્સોએ બંને યુવાન સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈને પાઇપ તથા ઢીકાપાટોનો માર મારી એકટીમાં નુકસાન કર્યું હતું. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચારે શખ્સો ધસી ગયા હતા. આ બનાવ અંગે હિતેશ કરાલિયાએ માલવ્યનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા માત્ર ગણતરીને કલાકમાં જ માલવ્યનગર પોલીસ સ્ટેશને ગુનેગારોને પકડવા છતાં ગતિમાન કર્યા હતા. માત્ર ગણતરીની કલાકોમાં જ માલવ્યનગરના PSI તથા તેમના સ્ટાફે આરોપીઓને પકડી પાડ્યા હતા. માલવિયા પોલીસને જાણ થતા પોલીસ PI PSI અને તમામ પોલીસ સ્ટાફ સાથે એક કાબિલ તારીફ સરાહનીય કામગીરી કરી તાત્કાલિક આરોપીઓને ઝડપી લીધા અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. બુટલેગર 1 દિનેશ ઉર્ફ કાળુભાઈ બાબુભાઈ, 2 જતીન દીપકભાઈ, 3 આકાશ દીપકભાઈ, 4 અર્જુન ઉર્ફ મેરિયો પ્રવીણભાઈ. આ છે 4 બુટલેગરો. આ બુટલેગરો પ્રથમથી જ રેડા ગુનેગાર છે. તેઓના આખા ખાનદાન દેશી વિદેશના દાવા ધંધામાં પેઢીઓથી સારું કાઢું કાઢી બેઠા છે. રાજકોટના PDM કોલેજ પાસે આવેલ લોધેશ્વર સોસાયટીમાં તેઓ બેફામ દાવના હાટડા બાંધી બેઠા છે. આ દાવના ધંધા સાથે તેઓ અનેક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ પણ બેતાજ બાદશાહ છે અને રસ્તેરા ચાલતા રાહદારીઓ પ્રતિ અભદ્ર ભાષાઓનો પ્રયોગ સાથે ઠઠ્ઠા મશ્કરી મારધાર કરતા હોવા ઉપરાંત રસ્તે ચાલતી બેન દીકરીઓ મહિલાઓને પરેશાન કરતા રહે છે. તેઓની સારી ધાક હોવાથી અને માથાભારે તથા જનૂની અને ખુન્નસ ધરાવતા હોવાથી સભ્યો સમાજ તેઓ વિરુદ્ધ ફરિયાદ કરતા નથી કે તેઓને છંછેતા નથી. હાલના સંજોગોમાં પત્રકારો પર હુમલાના બનાવોમાં પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે લોક ફરિયાદ દ્વારા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશભાઈ કાલાવડિયા, પત્રકાર એકતા સંગઠનના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભાર્ગવ જોશી અને પ્રમુખ લાભુભાઈ કાતોડિયા તથા વિવિધ પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાઓએ આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી પત્રકારો માટે ખાસ સુરક્ષા કાનૂન બનાવાય અંગેની માંગ દોહરાવી છે. હકીકતમાં આવા પત્રકારો પર હુમલાના બનાવો બને ત્યારે સૌ પત્રકારોએ બઢેલી સંખ્યામાં હાજર રહી એકતાની શક્તિ બતાવી તે હવે સમયની માંગ બની ગયેલ છે. ડીઓ રિપોર્ટ, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ.